માળિયા હાટિનામાં સાર્વજનિક શ્રીમદ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ કરવામાં આવી। માળિયા હાટિનાની પાવન ધરતી પર અને મેઘલ નદીના કાંઠે શ્રી રામદેવજી મંદિર મહંત શ્રી બલરાજપુરી ગુરુ માયાપુરી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સાર્વજનિક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ શ્રીમદ ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી શ્રી સંજયભાઈ ત્રિપાઠી વ્યાસપીઠ પર બિરાજી સંગીતમય સુરાવલી સાથે અલૌકિક કથામૃતનું રસપાન કરાવતા ધર્મપ્રેમી જનતામાં ભારે ઉત્સાહથી લાભ લીધો હતો। સાત દિવસ અવિરત નાથ જાતના ભેદભાવ વગર મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ પ્રસાદીનો લાભ લીધો હતો। શ્રીમદ ભાગવત સપ્તાહના પૂર્ણાહુતિના દિવસે એક મહાયજ્ઞ યોજાયો હતો। અંતમાં રામદેવજી મંદિર મહંત શ્રી બલરાજપુરી ગુરુ માયાપુરી તેમજ સનાતન ધાર્મિક શ્રીમદ ભાગવત સપ્તાહ સમિતિના સભ્યોએ દાતાશ્રીઓનો સ્વયંસેવકો અને માળિયા હાટીના તાલુકાની ધર્મપ્રેમી જનતા દ્વારા સારો સાથ સહકાર આપવામાં આવ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો। હું પ્રવીણ પાઠક આ માળિયા હાટીના ગામને મેઘલ નદીના સામાકાંઠે રામદેવ પીરજીનું જે મંદિર છે ત્યાં 7 તારીખથી આજ સુધી ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। આજે એ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ શાસ્ત્રોક્ત વિધિથી અને હોમ હવન આદિથી કરવામાં આવી। આ ભાગવત સપ્તાહમાં સાર્વજનિક આયોજનમાં ગામના તમામ જ્ઞાતિ સમૂહો, વ્યાપારીઓ, આગેવાનો, કાર્યકરો, સ્વયંસેવકો અને સ્વયંસેવક મહિલાઓએ પણ ખૂબ જ સુંદર સહયોગ આપ્યો છે। બધાએ પોતાનું વ્યક્તિગત કામ સમજી અને સનાતન ધર્મની આ ભાગવત સપ્તાહમાં સાર્વજનિક રીતે સહયોગ આપ્યો છે। એટલે સૌ પહેલાં તો આ જગ્યાના મહંત શ્રી બલરાજપુરી બાપુ અને આ ભાગવત સપ્તાહની આયોજન સમિતિ, આ તમામ સહયોગીઓનો, વ્યાપારીઓનો, જ્ઞાતિ સમૂહોનો, જ્ઞાતિ અગ્રણીઓનો અને કાર્યકરોનો આ સહયોગ માટે ખૂબ જ દિલથી આભાર માને છે। આ ગામને આંગણે ઘણા લાંબા સમય પછી ગામ સમસ્તનું કહી શકાય એવું સાર્વજનિક સનાતન ધર્મનું કાર્ય કરવામાં આવ્યું, જે ખરેખર અભિનંદનને પાત્ર છે।